પ્રકરણ નવ કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણમાં આપણે પ્રકાશના પરાવર્તન વિશેની સામાન્ય ખ્યાલ મેળવી લીધા બાદ હવે તેમાંથી પૂછાતા પ્રશ્ન વક્રતા ત્રીજા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ મેળવો બે માર્કમાં પ્રશ્ન પૂછાય છે શરૂઆત આપણે આકૃતિથી કરીએ તો અહીં આપણે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું એક કિરણ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થઈ રહ્યું છે અહીં આપણે જોઈએ તો સી એ અરીસાખ્ય બિંદુએ બિંદુ થાય છે આથી રેખા જે છે અહીં વક્ર અરીસા માટે લંબ રેખા તરીકે કાર્ય કરે છે માટે અહીં આપાત કોણ થીટા અને આ આપણું પરાવર્તન કોણ પણ થીટા થાય છે યુગ્મકોણ કોણનો આપણે વિચારીએ તો યુગ્મકોણ એટલે કે ઝેડ એના અનુરૂપ ખૂણાઓ સરખા હોય છે તો આ એક નાનો ઝેટ થશે એટલે આ ખૂણો થીટા છે માટે આ ખૂણો પણ થીટા થશે જ્યારે આ મોટો ઝેટ બને છે એટલે આ ખૂણો થીટા પ્લસ થીટા ટુ થીટા થયો તો આ ખૂણો પણ ટુ થીટા થશે આમ ખૂણો ક્યુ સી પી એ થીટા છે ને ખૂણો ક્યુ એફ પી એ ટુ થીટા છે અહીં આપણે અંતર વચ્ચેનો સંબંધ મેળવવો છે તો ખૂણા અને અંતર વચ્ચેના આપણી પાસે સૂત્ર છે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા આ પરથી ખૂણો ક્યુ કે જે થીટા છે એના માટે જોઈએ તો ચાપ QP ત્રિજ્યા CP સીપી સીપી એટલે કે R જ્યારે ખૂણો ક્યુ એફ પી એ ટુ થીટા છે એના માટે ચાપ QP અને ત્રિજ્યા થશે એફ આમ ટુ થી બરાબર ચાપ ક્યુપી અપોન એફ છે જ્યાં થીટા બરાબર આપણી પાસે છે ચાપ ક્યુપી અપોન આર તો ટુ થીટાની જગ્યાએ થીટાની જગ્યાએ આપણે મૂકશું ચાપ ક્યુપી અપોન આર ચાપ ક્યુપી અપોન એફ ચાપ ક્યુપી કેન્સલ થઈ જશે એટલે ટુ અપોન આર ઇક્વલ્સ ટુ વન અપોન એફ ક્રોસ ગુણાકાર કરી તો આર ઇક્વલ્સ ટુ ટુ એફ અથવા તો એફ બરાબર આર બાય ટુ આપણને પ્રાપ્ત થાય છે આ પ્રશ્ન જે છે ગુજરાત બોર્ડની અંદર બે માર્કમાં પૂછવામાં આવે છે કે વક્રતા ત્રીજા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ મેળવો અને દાખલા માટે પણ આ સૂત્ર ખૂબ જ ઉપયોગી બને છે અંતર્ગ રીસા અને બહેર્ગો રીસા બંને માટે આ સૂત્ર સાચું હોય છે થેન્ક યુ